સમાચાર છે પાદરા તાલુકાના આજે આજે અમે પાદરા પોલીસ સ્ટેશન આવ્યા છે અને પાદરામાં એક ભાઈ રહે છે એમનું નામ ઇમરાનભાઈ મિરજા છે અને એ પાદરાની નજીક એક કંપની આવેલી છે દિવાસીસ ત્યાં જોબ કરે છે છેલ્લા આઠ વર્ષથી અને એ ભાઈ નીચે બેઠા હતા કંપનીમાં જ્યારે નોકરી ચાલુ હતી ત્યારે નીચે બેઠા હતા એટલે જે અંદર કંપનીમાં આવેલા શખ્સો જે બંધ નશામાં આવેલા વ્યક્તિઓ ત્રણ વ્યક્તિઓ જે વિજયભાઈ ચૌધરી નીરજ ચૌધરી અને રોહિત ચૌધરી આ ત્રણ વ્યક્તિઓ આવ્યા અને એમને ક્વેશ્ચન કર્યો કે ભાઈ તમે અહીંયા કેમ આવી રીતે બેઠા છો એટલે એ લોકોને આ કહીને ડાયરેક્ટ મારવાનું જ ચાલુ કરી દીધું કેમ કે નશામાં હતા નશામાં હોય માણસ એટલે તમને ખ્યાલ છે એ વ્યક્તિ મને એવું લાગે છે કે મુસ્લિમ વ્યક્તિ હતો એટલે એ લોકોને મારવાનું ચાલુ કરી દીધું સખત સખત બહુ જબરજસ્ત આજે અમે પાદરા આવ્યા છે પોલીસ સ્ટેશને અને એમાં રજૂઆત અમારી એવી છે કે લુના રોડ પર એક કંપની આવેલી છે દેવાશિષ કંપની જ્યાં આગાડી એજન્સી છે સિક્યુરિટી એજન્સી એજન્સીનું નામ છે બ્લ્યુ વિક્ટર જેના ત્યાં જે કર્મચારી છે ત્યાંના સિક્યુરિટી ગાર્ડ છે એમના દ્વારા કર્મચારીને માર ઢોર માર મારવામાં આવ્યો છે અને એને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો છે એ ખાલી ફક્ત લાંબો પગ કરીને બેઠો તો અને એ જે રજૂઆત કરવાની હોય છે એ કોઈ ત્યાંના એચઆર મેનેજર કે કંપનીમાં લાગતા જે બી કોઈ કાયદાકીય થતું હોય કાં તો એની જાણ અંદર એચઆર ડિપાર્ટમેન્ટમાં કરવાની હોય છે એની જગ્યાએ એ સિક્યુરિટીવાળાએ એ ભાઈને ઢોર માર માર્યો છે અને પિસ્તોલ લઈને એમની પાછળ દોડ્યા છે ત્યાર પછી એ ભાઈની એવી હાલત છે કે એ નથી બોલી શકતા નથી આંખ ખોલી શકતા ત્યારબાદ એમનું મોડું પણ સૂજી ગયું છે અને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી આગળ કોઈ કાર્યવાહી થઈ નથી ફક્ત એ જે આરોપી હતા એ લોકોને અહીંયા પોલીસ સ્ટેશનમાં લાવી અને જે સમય એમને રાખવાના હોય છે પોલીસ સ્ટેશનમાં એટલો સમય રાખી અને જામીન પર છોડ્યા છે પણ અમારી માંગ એવી છે કે કોઈ બી સંવિધાનમાં કે કોઈ કાયદામાં એવું નથી લખેલું કે જો માણસ કામ રાત્રે થાકી ગયો હોય કાં તો કંઈક એ બેસી બેસી ગયો હોય તો એને આ રીતે ઢોર મારવાનો કોઈ રાઈટ નથી એટલે આના ઉપર કા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કડક ને કડક પગલાં લેવામાં આવે એવી અમારી માંગ છે